રાજકોટ લોકસભા સંસદીય બેઠક માટે કણકોટ સરકારી ઇજનેર કોલેજ ખાતે આગામી તારીખ 4 જૂનના રોજ મત ગણતરી કરવામાં આવનાર છે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ અને વીવીપેટને કાલાવાડ રોડ કણકોટ સરકારી ઇજનેર કોલેજ ખાતે લશ્કરી દળોના જવાનોના ચુસ્ત બંદોબસ્ત હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ઈવીએમ અને વીવીપેટ માટે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થામાં મતગણતરી કેન્દ્રનું મુખ્ય પ્રવેશદ્વાર, બિલ્ડિંગ તેમજ કેન્દ્રના તમામ રૂમ પર સુરક્ષા દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે એઆરઓ શ્રી રાજેશ્વરી વાંગવાણીએ સ્ટ્રોંગરૂમ, સીલિંગ રૂમ તથા કંટ્રોલ રૂમની સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી હીટ વેવની આગાહીને ધ્યાને રાખીને કણકોટ સરકારી ઇજનેર કોલેજ ખાતે સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા જવાનો તથા સ્ટાફની તબિયતની પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાળજી લેવામાં આવી રહી છે. તે માટે મેડિકલ ફાયર બ્રિગેડના જવાનો સહિતનો સ્ટાફ 24/7 ફરજ નિભાવી રહ્યો છે. કંટ્રોલ રૂમની સુરક્ષા માટે 24/7 ક્લાસ 1 અધિકારીઓને ફરજ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. અહેવાલ વિજય મકવાણા.